અને ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ક્લિક કરો બેલ આઇકન અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ. વડોદરામાં આવેલું કુબેર ભવન કે જ્યાં મહત્વની સરકારી કચેરીઓ આવેલી છે ત્યાં જ ગંદકીની ભરમાર જોવા મળી રહી છે. કુબેર ભવનમાં આવેલી સરકારી કચેરીઓમાંથી સરકારને આવક થતી હોવાથી તેનું નામ કુબેર ભવન રાખવામાં આવ્યું હોવાની ચર્ચા છે. રોજના હજારો અરજદારો કુબેર ભવન ખાતે આવતા હોય છે પણ ત્યાંની હાલત જોઈ નિરાશ થઈ રહ્યા છે. અરજદારો તેમજ કર્મચારીઓની સુવિધા માટે બનાવવામાં આવેલા શૌચાલયો બદતર હાલતમાં છે અને ઠેરઠેર મારવામાં આવેલી પાન મસાલાની પિચકારીઓ દિવાલોની શોભા બગાડી રહી છે. અતિ મહત્વની વસ્તુ ગણાતા શૌચાલયોની વાત કરવામાં આવે તો શૌચાલયોમાંથી આવતી બદબૂ અરજદારોને નાક બંધ કરી દેવા મજબૂર કરી રહી છે અને પાણીના તો ઠેકાણા જ નથી. જ્યાં પારી આવે છે ત્યાં પાણી સતત વહેતું રહેવાના કારણે પાણીનો બગાડ થઈ રહ્યો છે. વડોદરા મહાનગરપાલિકા સ્વચ્છતાનો ભલે દાવો કરતી હોય પણ કુબેર ભવનની હાલત દાવાને ખોખલો કરી નાખે છે. સ્વચ્છતા સર્વેક્ષણમાં રેન્કિંગ મેળવવા કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે પણ કુબેર ભવનમાં આ ખર્ચ પાણીમાં ગયો હોય તેમ લાગી રહ્યું છે. સરકારની મસમોટી જાહેરાતો વચ્ચે કુબેર ભવન ખાતે દીવા તળે જ અંધારા જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. સંલગ્ન અધિકારીઓ કુબેર ભવનની મુલાકાત લઈ ઇમારતની હાલત સુધારે તેવી અરજદારો માંગ કરી રહ્યા છે.